गुड मॉर्निंग स्टूडेंट. आज आप कम्प्यूटर विषय में धोरण सात में लिनक्स में फोल्डर केवी रीते बनाव केवी रीते कार्य करूँ ये आप प्रेक्टिकली जो अगाऊ आप प्रेक्टिकल एनो थीओरिटिकल वीडियो जो बनाए थे तब जो हे. सौ प्रथम मैं कम्प्यूटर चालू कर बुटिंग प्रोसेस बाद आ रीते डेस्कटॉप आयु बराबर अने डेस्कटॉप कहीशू आ रीते डेस्कटॉप कहीशू और आ रीते स्मोल जो बधा चित्र आया स्मोल इमेज आई चित्र आया इन्हें आप आइकॉन कहीशू आ बधाने आइकॉन कहीशू पर स्पेशली आज है आ एने तमे फोल्डर कहशो अने आपणे जे छे उबंटू ऑपरेटिंग सीस्टम चाले छे. हवे अमे विंडो नथी पण उबंटू ऑपरेटिंग सीस्टम छे अने उबंटू ऑपरेटिंग सीस्टम में आपणे हवे आ रीते केवी रीते फोल्डर बनावू सब फोल्डर बनावू रीनेम करवू वगैरे आपणे प्रेक्टिकली वर्क जोवानुं छे. हवे एमां अहींया आगळ मैं आ रीते कम्प्यूटर चालू कर्युं एटले आ रीते डेस्कटॉप आव्युं अने अहीं एक फोल्डर बनावेल छे आ रीते. हवे हुं बीजो एक फोल्डर बनावुं छुं त्यारे राइट क्लिक करी अने क्रिएट न्यू फोल्डर ए पर क्लिक करी अने आ रीते फोल्डर बन से. हवे फोल्डर में हूँ नाम आपीश फोल्डर वन अथवा कम्प्यूटर कम्प्यूटर ए रीते हूँ नाम आपू छू एटले आ रीते कम्प्यूटर नामनो फोल्डर बने. हवे आ फोल्डर बनी गयु हवे मारे ए फोल्डर ने रिसर्च करवू छे तो हूँ राइट क्लिक करी अने फोल्डर ने हूँ रिसर्च करी सकूँ छू आ रीते रिसाइज करी सकूँ छू. आ थू आप कम्प्यूटर फोल्डर और रिसाइज थू. हम मारे एवं लगे कि मारे कम्प्यूटर नाम नतु आप बीजू कहीं आप तो हूँ इन्हें राइट क्लिक करी फोल्डर ने हूँ राइट क्लिक करी और रीनेम आप सकूँ छू आ रीते रीनेम पर क्लिक करी અને હું રીનેમ આપી શકું છું. દાખલા તરીકે કંઈક સ્ટાન્ડર્ડ સેવનનું છે તો હું સ્ટાન્ડર્ડ સેવન એવું નામ આપી શકું છું. એટલે આને સ્ટાન્ડર્ડ સેવન કમ્પ્યુટરના બદલીને સ્ટાન્ડર્ડ સેવન નામ આપ્યું. એટલે આ થયું આપણું ફોલ્ડર. આપણે શું જોયું? સૌપ્રથમ તો આપણે રાઈટ ક્લિક કરી અને આ રીતે અહીં રાઈટ ક્લિક કરશો તો અહીં જુદું મેનું ઓપ્શન ઓપન થશે અને અહીં જુદું ઓપ્શન થશે. ફોલ્ડર પર રાઈટ ક્લિક કરશો તો આ રીતે ઓપન થશે અને બીજી સાઈડ પર જુદી રીત. હવે મારે આ જે છે એ અને મેં આ રીતે ક્લિક કર્યું અને મેં આ રીતે નેમ આપ્યું. પહેલાં તો મેં ક્રિએટ કર્યું બરાબર રાઈટ ક્લિક કરીને અને પછી મેં આ રીતે રીનેમ આપ્યું બરાબર. હવે મને અને નામ આ રીતે ચેન્જ કર્યું. હવે મને એવી રીતે લાગે છે કે મારે આ ફોલ્ડરને જરૂર નથી. હવે મારું કામ પતી ગયું છે તો હું એને શું કરી શકું છું? રાઈટ ક્લિક કરી અને કટ પર ક્લિક કરું છું એટલે કટ થઈ જશે બરાબર. આ કટ કર્યું અને અહીંયા આગળ તમે ડિલીટ આપી શકો છો એટલે તમારું ફોલ્ડર કટ થઈ જશે. આ રીતે જુઓ ડિલીટ થઈ ગયું ને. અને પછી તમે પાછું ક્લિક કરીને એને ડિલીટ ન આપ્યું હોય તો તમે કટ પેસ્ટ કરી શકો છો. આપણે ફરી ક્રિએટ કરીએ પછી કોપી પેસ્ટ જોઈશું અથવા કટ પેસ્ટ. આ રીતે મેં નામ આપ્યું છે કમ્પ્યુટર ફોલ્ડર નામ બરાબર. હવે અને હું કટ પેસ્ટ કરું છું આ રીતે કટ થયું બરાબર. અને અહીંયા આગળ જ પેસ્ટ કરવું છે તો આ રીતે કટ. અને તમે આ રીતે અહીંયા આગળ હોમ ફોલ્ડરમાં આ શું થયું? હોમ ફોલ્ડર ઓપન કર્યું. હોમ ફોલ્ડરમાં તમે એને આ રીતે પેસ્ટ કરી શકો છો બરાબર. એટલે આ શું જો આપણું કમ્પ્યુટર નામનું ફોલ્ડર આ રીતે આવી ગયું બરાબર. આ રીતે અહીં આગળ આવી ગયું. હું ફરી પાછું એને ડેસ્કટોપ પર કોપી પેસ્ટ કરું છું. હવે પહેલાં મેં કટ પેસ્ટ કર્યું ડેસ્કટોપ પરથી. કટ કરીને પેસ્ટ મેં શામાં કર્યું? તો મેં હોમ ફોલ્ડરમાં કર્યું. પણ હવે હું હોમ ફોલ્ડરમાંથી કોપી કરીને હું ક્યાં કોપી કરું છું? તો અહીં આગળ આ રીતે અહીં આગળ તમે આ રીતે ફરી કટ પેસ્ટ કરી શકો છો. કટ અને આ રીતે મિનિમાઇઝ કરો અથવા ક્લોઝ કરો. મિનિમાઇઝ અથવા ક્લોઝ કરી શકો છો બરાબર. આ રીતે મેં અહીંયા આગળ પેસ્ટ કર્યું છે. એટલે આપણું આ રીતે કમ્પ્યુટર નામનું ફોલ્ડર ફરી આવી ગયું. ક્યાંથી કટ કર્યું? તો હોમ ફોલ્ડરમાંથી અહીંથી બરાબર. આ હોમ ફોલ્ડરમાંથી મેં
कट करियो सामा कट करियो फोम फोल्डर माथि अनि पेस्ट सामा करियो पेस्ट में अहीं अगर डेस्कटॉप पर करी फरी रिमाइंड करा दो कि मारे कंप्यूटर नथी राखू पर रीनेम मारे करी देउ छे रीनेम सु करू छे रीनेम आ रीते करी सको छो मारे स्टैंडर्ड 7 तो स्टैंडर्ड 7 राखी बराबर स्टैंडर्ड 7 मैं रीनेम करी दी तू अबे आते हैं स्टैंडर्ड 7 नाम के डेस्कटॉप पर आपलो फोल्डर अने ये फोल्डर ने आप रिसाइज पर करी अबे आ फोल्डर ने अंदर मारे बीजा फोल्डर बनावा छे तो आना पर क्लिक करी બે વાર ક્લિક કરીશ એટલે આ રીતે શું થયું સ્ટાન્ડર્ડ 7 ફોલ્ડર ઓપન થયું બરાબર હોમ ફોલ્ડર ઓપન નથી થયું આ હોમ ફોલ્ડર ઓપન થયું નથી કે આ હોમ ફોલ્ડર જે છે એ આપણે ઓપન નથી કર્યું એ આ રીતે છે જો હોમ ફોલ્ડર તો હોમ ફોલ્ડર ઓપન થયું કહેવાય ડેસ્કટોપ તો આ ડેસ્કટોપ ઓપન થયું કહેવાય બરાબર અને હું સ્ટાન્ડર્ડ 7 પર ક્લિક કરું તો આ મારું સ્ટાન્ડર્ડ 7 નું ફોલ્ડર ઓપન થયું એટલે હાલમાં અત્યારે કોઈ બીજા કોઈ ડોક્યુમેન્ટ કે કોઈ બીજા ફોલ્ડર છે નહીં એટલે બ્લેન્ક બતાવે છે એમ્પ્ટી બતાવે છે તો હવે હું શું કરીશ સ્ટાન્ડર્ડ 7માં સ્ટાન્ડર્ડ 7માં આ રીતે અહીંયા પણ બીજા ફોલ્ડર બનાવીશ કયા તો સ્ટાન્ડર્ડ 7માં હું રાઈટ ક્લિક કરી અને ન્યૂ ફોલ્ડરમાં જઈને કયા તો સ્ટાન્ડર્ડ 7A હે સ્ટાન્ડર્ડ 7A નો હું ફોલ્ડર બનાવીશ આ મેં શું બનાવ્યું સ્ટાન્ડર્ડ 7A ફોલ્ડર બનાવ્યું શામાં તો સ્ટાન્ડર્ડ 7માં મેં હોમ ફોલ્ડર કે ડેસ્કટોપ પર બનાવ્યું હતું પણ સ્ટાન્ડર્ડ 7ની અંદર બીજું સબ ફોલ્ડર સ્ટાન્ડર્ડ 7A હવે હું અહીંયા આગળ બીજું ક્લિક કરી અને ક્રિએટ અ ન્યુ ફોલ્ડર એના પર હું ક્લિક કરી અને પછી લખીશ સ્ટાન્ડર્ડ 7 અને બી બરાબર એટલે આ રીતે શું થયું સ્ટાન્ડર્ડ 7B શામાં તો આ રીતે સ્ટાન્ડર્ડ 7માં સ્ટાન્ડર્ડ 7B નામનું ફોલ્ડર બન્યું એટલે આપણે સ્ટાન્ડર્ડ 7માં કેટલા ફોલ્ડર બન્યા બે જ્યાં દેખાય છે તમને બરાબર સ્ટાન્ડર્ડ 7માં બે બન્યા હવે હું ત્રીજું બનાવું છું ક્રિએટ અ ન્યૂ ફોલ્ડર બરાબર કયું તો સ્ટાન્ડર્ડ 7C બરાબર આ રીતે સ્ટાન્ડર્ડ 7C બનાવ્યું હવે ફરી હું બીજું એક ચોથું બનાવું છું રાઈટ ક્લિક કરી અને આ રીતે સ્ટાન્ડર્ડ 7D હવે આ રીતે સ્ટાન્ડર્ડ 7D બનાવ્યા અને ફરી એક છેલ્લું બનાવું છું સ્ટાન્ડર્ડ 7E બરાબર આ રીતે સ્ટાન્ડર્ડ 7E એટલે મેં શામાં તો સ્ટાન્ડર્ડ 7માં સ્ટાન્ડર્ડ A આ બી આ સી આ ડી અને આ ઈ એવી રીતે મેં 5 ફોલ્ડર બનાવેલ છે અને મેં તમને ફોલ્ડર કટ કરતા શીખવાડ્યું ને ડિલીટ કરી દેવું હોય તો રાઈટ ક્લિક કરી અને આ રીતે કટ કરી અને એક કીબોર્ડની ડિલીટ કી આપો તો ડિલીટ થશે અને કટ કરી અને તમે પેસ્ટ પણ આપી શકો બરાબર પેસ્ટ પણ આપી શકો તો અહીં પૂછશે કે તમારે એ જે છે એને ફરી મર્જ કરવું છે રિપ્લેસ કરવું છે મર્જ પણ કરી શકો અથવા સ્કીપ પણ કરી શકો અને કેન્સલ પણ કરી શકો હવે આ રીતે અને એક ફોલ્ડર હું ડિલીટ કરી નાખું છું તો રાઈટ ક્લિક કરીને તમને ડિલીટ કરવાનું શીખવાડ્યું ને એ પ્રમાણે તમારે ડિલીટ કરવાનું છે કટ પર ક્લિક કરશો એટલે આવું થોડું આ સિમ્બોલ આવી જશે અને પછી કીબોર્ડની આ રીતે ડિલીટ કી અને તમે ફરી રાઈટ તરત ફરી એડિટમાં જઈ અને અન્ડુ કરશો અન્ડુ અન્ડુ કરવાનું છે એડિટમાં જે તરત પણ એટલે તો એડિટમાં જઈને અન્ડુ કર્યું એટલે તમારું પાછું ફોલ્ડર આવી ગયું તમે ભૂલથી ડિલીટ કરી દીધું અને તમને લાગતું હતું કે ડિલીટ નહોતું કરવાનું તો તમે શું કરો તો તરત તમે એડિટમાં જઈ અને અન્ડુ કરશો એટલે તમારે ફરી પાછું ફોલ્ડર આવી જશે એટલે આ તો થયું ડેસ્કટોપ અને એનું રાઈટ ક્લિક કરીને મેનુમાં કેમનું વર્ક કરવું મેનુ ઓપ્શનમાં એ જોયું પણ હવે આપણે આ જ વર્ક આપણે બીજી કઈ રીતે કરી શકાય એ જોવાનું છે મેનુનો ઉપયોગ કરીને એ આપણે જોવાનું છે તો જે આ રીતે પહેલી એક બાર દેખાય છે તેમાં આ રીતે કંટ્રોલ બટન છે ત્રણ કંટ્રોલ બટન ક્લોઝ મિનિમાઇઝ મેક્સિમાઇઝ એ ફાઇલ મેનુ એડિટ મેનુ વ્યૂ મેનુ ગો મેનુ બુકમાર્ક અને હેલ્પ બતાવે છે મતલબ ફાઇલ મેનુ પર ક્લિક કરશો તો તમને આ રીતે ન્યૂ ટેબ ન્યૂ વિન્ડો ક્રિએટ અ ન્યૂ ફોલ્ડર અને આ રીતે તમને ક્લોઝ અને આ રીતે તમને બતાવશે બરાબર હવે તમે એડિટમાં જઈ
અને હમણે જ અનડુ કર્યું આપણે આપણે મેનુમાં શીખ્યા ને એ પહેલાં એને યુઝ કરી દીધો કે એડિટમાં જઈને તરત અનડુ કરી દીધું એટલે અથવા કંટ્રોલ ઝેડ ફંક્શનથી કંટ્રોલ દબાવી રાખીને ઝેડ દબાવો તો અનડુ થઈ જાય બરાબર એટલે અનડુનો આપણે યુઝ કર્યો એટલે અનડુ કર્યું એટલે તમારું પાછું સ્ટાન્ડર્ડ 7E આવી ગયું એટલે છેલ્લી કાર્યની અસર નાબૂદ કરે છે અનડુ બરાબર એટલે આ રીતે અનડુનો ઉપયોગ કર્યો પછી આપણે રાઇટ ક્લિક કરીને આપણે કટ કોપી પેસ્ટ કર્યું એ જ વસ્તુ આપણે એડિટ મેનુમાં કરીએ દાખલા તરીકે મેં એને સિલેક્ટ કર્યું બરાબર સ્ટાન્ડર્ડ 7 મેં સિલેક્ટ કર્યું છે ત્યારબાદ તમે એડિટમાં જઈ અને એને કટ આપો બરાબર કટ આપશો કટ ક્લિક કરો કટ ક્લિક કરી દીધું અને તમે અહીંયા આગળ રાઇટ ક્લિક કરી અને પેસ્ટ કરી શકો અથવા તમે અહીંયા આગળ જઈને એડિટમાં જઈ અને પણ પેસ્ટ કરી શકો છો બરાબર એટલે તમને ફરી પાછું પૂછશે પેસ્ટ કરવું છે મર્જ કરવું છે બરાબર રિપ્લેસ કરવું છે તો તમારે મર્જ કરવું હોય તો મર્જ પર ક્લિક કરવાનું સ્કીપ કરવું હોય તો સ્કીપ પર ક્લિક કરવાનું બરાબર આ રીતે મર્જ પર ક્લિક કરવાનું બરાબર આને સ્કીપ પણ કરી શકો એટલે આ થયું તમારું હમણે મેનુમાં આપણે જોયું કટ કોપી પેસ્ટ આ વસ્તુ એડિટમાં એ જ વસ્તુ એડિટમાં એ જ આપણે એકનું એક વસ્તુ બીજી રીતે કરી એ મેનુ બારની ઉપયોગથી હવે ફરી હું એક સિલેક્ટ કરું છું કંટ્રોલ આ રીતે સ્ટાન્ડર્ડ 7 તો એને હું શું કરું છું કોપી પર ક્લિક કરું છું બરાબર હવે એને એડિટમાં જઈ અને પેસ્ટ કરવાનું છે બરાબર તો આ શું થઈ ગઈ પે કોપી અહીં ઓલરેડી એક સ્ટાન્ડર્ડ 7C છે જ અને સ્ટાન્ડર્ડ 7C કોપી બરાબર આ રીતે કોપી થઈ ગયું ખ્યાલ આવ્યું આ રીતે કોપી થઈ ગયું સ્ટાન્ડર્ડ 7C અને આ રીતે સ્ટાન્ડર્ડ 7 કોપી થઈ ગયું બરાબર એટલે આ રીતે કોપી કરીશ હવે આ જ વસ્તુને તમે ડિલીટ પણ કરી શકો છો અથવા બીજે સેન્ડ કરી શકો છો સેન્ડ ઓપ્શનની મદદથી સેન્ડ કરી શકો છો બરાબર આ તો આપણે મેનુ બાર આ જોયું આપણે આ મેનુ ઓપ્શનની મદદથી તમે આ રીતે રાઇટ ક્લિક કરી શકો છો પણ અત્યારે આપણે હાલમાં મેનુ બારનું જોઈએ છે મેનુ કે આ રીતે મેં સિલેક્ટ કર્યું સિલેક્ટ કર્યા બાદ મારે એડિટમાં જઈને સેન્ડ કરવું છે તો હું આ રીતે સેન્ડ કરી શકું છું જે રીતે રાઇટ ક્લિક કરીને કરી શકું એ વસ્તુ આ રીતે કરી શકું છું બરાબર રીનેમ તો રીનેમ પણ મેં રાઇટ ક્લિક કરીને કર્યું એ જ વસ્તુ હું આ રીતે રીનેમ કરી શકું છું બરાબર આ રીતે રીનેમ કરી શકું છું તમે બીજું કંઈ બી લખી શકો સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટર જે કંઈ લખવું હોય એ લખી શકો છો સ્ટાન્ડર્ડ 7 અને કમ્પ્યુટર સબ્જેક્ટ છે તો એનું આ રીતે તમે લખી શકો છો એટલે આ થઈ ગયું સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટર બરાબર હવે આ જ ફોલ્ડર થયા સ્ટાન્ડર્ડ 7A B C નારી અને આ એક એક્સ્ટ્રા છે હવે તમારે એની અંદર કે જરૂર નથી તો તમે એને પછી પાછું તમે એને સામાં લઈ જઈ શકો છો તમે એને આ રીતે રાઇટ ક્લિક કરી અને આપણે એને અહીંયા આગળ મૂવ ટુ ટ્રેસમાં જઈ શકો છો બરાબર આપણે પહેલાં આ રીતે જોઈએ મેનુ ઓપ્શનની આ રીતે મદદથી આ રીતે રાઇટ ક્લિક કરીને કે મૂવ ટુ ટ્રેસમાં જાઓ તો અહીંથી મૂવ થઈ ગયું જુઓ સ્ટાન્ડર્ડ A B C D અને E છે અને તમને પેલું જે કમ્પ્યુટરનું દેખાતું હતું એ નથી એટલે ક્યાં જતું રહ્યું ક્યાં મૂવ થઈ ગયું તો અહીંયા આગળ ટ્રેસમાં મૂવ થઈ ગયું જોવું પડશે ટ્રેસમાં તમારે જોવાનું કે છે તો આ ટ્રેસ પર ક્લિક કરો બરાબર તો આટલા બધા ફોલ્ડરમાં છે એમાંથી પણ શોધી કાઢવાનું કે સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટર આ રહ્યું બરાબર એટલે એના પર ક્લિક કરો એટલે આ રીતે આવી ગયું આ રીતે આવી ગયું બરાબર હવે તમને આ રીતે તમે અહીંથી પણ એટલે બ્લેન્ક છે બરાબર બ્લેન્ક છે એટલે તરત પૂછે છે કે એમ્પ્ટી કરવું છે બરાબર અને તેમાં કોઈ ડેટા હોત તો તરત તમે એને ફરી રિસ્ટોર આ રીતે કરી શકો છો બરાબર આ રીતે સિલેક્ટ કરી જો આ રીતે બ્લેન્ક છે તો પણ તમે એને આ રીતે પ્રેસમાં આ રીતે સિલેક્ટ કરો અને બે ઓપ્શન પૂછે છે કે રિસ્ટોર કરવું છે કે એમ્પ્ટી કરી દેવું છે ડિલીટ કરી દેવું પરમેનન્ટલી ડિલીટ કરી દેવું છે તો તમે એને ફરી પાછું રિસ્ટોર કરો આપણે પરમેનન્ટલી ડિલીટ અમને કરવું નથી કારણ કે મારે તમને બીજી રીતે પણ શીખવાડવાનું છે કે કેમનું ડિલીટ કરવું તો આપણે શું કરીએ રિસ્ટોર કરીએ પરમેનન્ટલી ડિલીટ નથી કરવું રિસ્ટોર કરીએ બરાબર રિસ્ટોર કર્યું તો પછી આપણે જોવું પડે કે મેં જે બનાવેલું એ પાછું આવી ગયું છે તો એ તમારે જોવું પડે અહીંયા આગળ આ રીતે ફરી જોવું પડે કે મેં રિસ્ટોર કર્યું પણ ખરેખર આવી ગયું છે તો આ રીતે આવી ગયું છે જો સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટરને રિસ્ટોર કર્યું ટ્રેસમાં જઈને તો આવી ગયું છે સ્ટાન્ડર્ડ 7 ફોલ્ડરમાં એ આવી ગયું છે બરાબર
એટલે આથર મેં તમે ટ્રેસમાં જઈને ડિલીટ કેમનું કરું એ બતાવ્યું. પણ આ જ વસ્તુ, આ જ ક્રિયા બરાબર તમે સારી મદદ કરી શકો છો. આમ અમા પણ કરી શકો છો બરાબર, આ રીતે અમા પણ તમે કરી શકો છો કે મૂવ ટુ ટ્રેસ એના પર ક્લિક કરશો એટલે ફરી પાછું ક્યાં જતું રહ્યું, ટ્રેસમાં જતું રહ્યું બરાબર. એટલે જોવું પડશે કે ખરેખર ટ્રેસમાં જતું રહ્યું છે. તો તમે આ રીતે અહીંથી શોધો, લોન્ચર છે આ, તમે લોન્ચરમાંથી આ રીતે શોધો અથવા અહીંયા આગળ આ રીતે. તો ખરેખર અહીંયા આગળ આવી ગયું, આ રીતે આવી ગયું છે જુઓ. તો હું એને સિલેક્ટ કરું છું અને હું એને ફરી રિસ્ટોર નથી કરતી, કારણ કે તમને રિસ્ટોર કરતાં આવડી ગયું હશે બરાબર. રિસ્ટોર પર ક્લિક કરવાથી જે જગ્યા પર હતું આપણે ફરી સ્ટાન્ડર્ડ 7 કમ્પ્યુટર ત્યાં આવી જ જાય છે. એટલે હું ફરી રિસ્ટોર નથી કરતી, પણ તમને પરમેનન્ટલી ડિલીટ કરવાનું શીખવાડું છું. એમ્પ્ટી ટ્રેસમાં ક્લિક કરશો એટલે પૂછશે, પછી મેસેજ પૂછશે કે એમ્પ્ટી ઓલ આઇટમ ફ્રોમ ટ્રેસ, એટલે ઓલ આઇટમ્સ ઇન ધ ટ્રેસ વિલ બી પરમેનન્ટલી ડિલીટેડ, એટલે કાયમ માટે ડિલીટ થઈ જશે. ફરી નહીં રિસ્ટોર કરી શકો, ફરી લાવી શકશો નહીં. એટલે તમારે વિચાર કરીને પછી તમારે ડિલીટ કરી દેવું છે, જરૂર નથી તો તમારે એમ્પ્ટી કરી દેવાનું. અને ફરી લાગે કે નથી કરવું ડિલીટ તો તમે કેન્સલ કરી શકો છો. એટલે એમ્પ્ટી ટ્રેસ બરાબર, એટલે અહીંથી જો એમ્પ્ટી થઈ ગયું છે, એટલે જે એમ્પ્ટી થઈ ગયું છે શું થયું છે, પરમેનન્ટલી આ રીતે એમ્પ્ટી થઈ ગયું છે બરાબર. એટલે ફરી પાછું તમે એને લાવી શકશો નહીં. એટલે આ થયું ટ્રેસ, બે રીતે ટ્રેસ કરવાનું બરાબર. હવે આ જે છે લોન્ચર, હવે ઘણીવાર લેબમાં સ્ટુડન્ટ કમ્પ્લેન કરે છે કે મારે લોન્ચર જે છે મારે આ જ દેખાતું નથી. ઘણાને ખ્યાલ બી આવતો કે લોન્ચર કહેવાય બરાબર, આ મારે દેખાતું નથી આ બધા આઇકોન એવું રીતે કહે છે. તો એ માટે આપણે લોન્ચરને પાછું કેમનું લાવવું અને કેમનું હાઈડ કરવું ને શું કરવું એ આપણે જોઈશું. તો તમે રાઈટ ક્લિક કરી અને ચેન્જ, આપણે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું તમારા સિલેબસમાં નથી, એ નથી કરવાનું. પણ તમે એના પર ક્લિક કરો, ડેસ્કટોપ બેકગ્રાઉન્ડ પર ક્લિક કરશો એટલે તમારે આ રીતે આવી જશે, આ રીતે આવી જશે. એટલે આ તમારા સિલેબસમાં નથી બરાબર, એટલે આ નથી કરવાનું. આપણે આપણે અપીયરન્સમાં જઈ આપણે બિહેવિયરમાં જ જવાનું છે, આપણે બેકગ્રાઉન્ડમાં જવાનું, બેકગ્રાઉન્ડ નથી કરવાનું. બિહેવિયરમાં જઈ અને અત્યારે ઓફ છે, ઓફ છે અહીંયા આગળ, એટલે તમારી લોન્ચર દેખાય છે. ઓન રાખશો તો તમારી લોન્ચર દેખાતી નથી, આ રીતે લોન્ચર દેખાતી નથી. એટલે ફરી પાછું ઓફ કરી દો તો તમારી લોન્ચર દેખાય છે. એટલે આ રીતે તમારે લોન્ચર લાવવાનું અને હાઈડ કરવાની ને શો કરવાની બરાબર. એટલે આ તમારે આ રીતે કરવાનું છે. હવે હજુ એક વસ્તુ બાકી રહી ગયું કે આ ફોલ્ડર તો બનાવ્યું, પણ એમાં એક બ્લેન્ક ડોક્યુમેન્ટ બનાવવું છે કે જેમાં મારે લોન્ચરમાં જે આઇકોન આપે છે એની મદદથી મારે ડોક્યુમેન્ટ ઓપન નથી કરવું, પણ મારે ફોલ્ડરમાં ડાયરેક્ટ મારે આ રીતે એક બનાવી દેવું છે બરાબર. એમાં અથવા અહીં બહાર જ તો રાઈટ ક્લિક કરી અને તમે બનાવી શકો છો આ રીતે, શું ક્રિએટ અ ન્યૂ ડોક્યુમેન્ટ. એટલે આ રીતે તમે ડોક્યુમેન્ટ આ રીતે તમે ક્રિએટ કરી શકો છો બરાબર. એમ્પ્ટી ડોક્યુમેન્ટ એટલે આ રીતે ક્રિએટ થઈ ગયું, એમ્પ્ટી ડોક્યુમેન્ટ ક્રિએટ થઈ ગયું. આ રીતે અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ અને નામ તમે રિનેમ કરી શકો તમારી ઈચ્છા મુજબ, પણ મેં અનટાઇટલ્ડ ડોક્યુમેન્ટ જ રાખ્યું છે એટલે આ બ્લેન્ક છે બરાબર. એટલે એમાં તમે ગમે તે ટાઈપ કરી શકો છો, ટાઈપ કરી અને તમે આ રીતે એને સેવ પણ કરી શકો છો, આ રીતે સેવ પણ કરી શકો છો બરાબર. એટલે આ રીતે તમારી ડોક્યુમેન્ટ ઓપન થયું. હવે એક પ્રશ્ન પૂછે છે કે સેવ કરવું છે, તો મારું લખાણ જે છે એટલું વ્યવસ્થિત નથી મેં લખ્યું, કે મોટું એસે લખ્યું નથી તો મારે નથી સેવ કર્યું. તો ક્લોઝ વિધાઉટ સેવિંગ બરાબર, એટલે મેં એને સેવ કર્યું નથી. એટલે આ રીતે આવી ગયું. હવે મારે આ ડોક્યુમેન્ટની જરૂર નથી, એટલે હું શું કરીશ, રાઈટ ક્લિક કરી અને એને કટ કરી દઈશ અને એને ડિલીટ કરી દઈશ. એટલે આપણા શું રહ્યું, ખાલી સ્ટાન્ડર્ડ 7માં આપણું સ્ટાન્ડર્ડ A, B, C, D અને E, આપણે આ રીતે 5 ફોલ્ડર આ રીતે બનાવ્યા. તો સ્ટાન્ડર્ડ 7 શું કહીશું, ફોલ્ડર, અને એની અંદર જે બીજા છે એને પણ શું કહીશું, ફોલ્ડર જ કહીશું, પણ એને આપણે સબ ફોલ્ડર કહીશું બરાબર. એટલે આ રીતે તમારો ફોલ્ડર બને છે, ફોલ્ડરમાં આ રીતે કાર્ય કરવાનું છે. અને આ ફોલ્ડરમાં અત્યારે બધો જ કલર યલો આવે છે બરાબર, પણ એને તમે ઇન્ટરનેટની મદદથી તમે એવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો, કલરાઇઝનો, કે તમે એને રેડ કલર, બ્લુ કલરમાં બી પણ તમે ફોલ્ડરને લાવી શકો છો. એટલે આ થયું તમારું લિનક્સમાં ફોલ્ડર, સબ ફોલ્ડર કેવી રીતે બનાવવું અને એમાં કેવી રીતે કાર્ય કરવું. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નેક્સ્ટ પીરિયડમાં આગળ જોઈશું.